વેલકમ ટુ અન એકેડમી હું હાર્દિક પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું અન એકેડમી પર શરૂ કરીએ આજનો વિષય છે ગણિત અને એમાંનો પણ ટોપિક ટાઈમ ડિસ્ટન્સ અને સ્પીડ એનો ભાગ કહેવાય એવો રેલગાડી એની વાત કરવાના છીએ તો રેલગાડી વિશે વાત કરતા પહેલા આ રેલગાડીનું ટાઈમ ટેબલ જોઈ લઈએ એટલે કે કઈ રેલગાડી કેટલા વાગે આવવાની છે એ જોઈ લઈએ ચાલો તાન ટાઈમ ટેબલ

ચોથો વિડિયો ટ્રેનની લંબાઈ ખાલી ને ખાલી ટ્રેન ની લંબાઈ નથી એની સાથે પ્લેટફોર્મ ની લંબાઈ બ્રિજ ની લંબાઈ આ પણ શોધવાનું રહેશે અને પાંચમો વિડિયો બે સેકન્ડ વાળા બે અંતર વાળા કે બે ઝડપ વાળા દાખલા એટલે કે એક જ દાખલા ની અંદર કાં તો બે સેકન્ડ આપેલી હોય કાં તો બે અંતર આપેલા હોય કે બે ઝડપ આપેલી હોય તો કઈ જગ્યાએ શું કન્સિડર કરવું એની વાત આપણે પાંચમા વિડિયો ની અંદર કરીશું આજે જોઈએ સૂત્ર ઝડપનું સૂત્ર બધાને આવડે છે કે અંતર ભાગ્યા સમય હું જાણું છું કે આખા ગામને આ સૂત્ર આવડી રહ્યું છે છતાં પણ દાખલા ખોટા પડે છે એનું કારણ સૂત્રની અંદર શું એટલે કે કઈ જગ્યાએ શું મૂકવું એની ખબર નથી પડતી આપણે આ રેલગાડી ચેપ્ટરની અંદર આ જ સૂત્ર ઉપયોગ કરવાના છીએ અને બધા જ દાખલા આ સૂત્ર વડે ગણીશું તમે જોજો એક્ઝામ્પલ તરીકે એક દાખલો જોઈએ ચલો દાખલો માહિતી મેળવીએ બી સી અને ડી આ ઓપ્શન આપેલા છે બરાબર તમને એ રકમમાં કહી દીધું છે કે તમારે ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં શોધવાની છે પછી તમે જવાબ લાયા હોય અને ધારો કે પંદર મીટર પ્રતિ સેકન્ડ પંદર કિલોમીટર પ્રતિ અવર આ રીતે હોય તો તમારે જવાબ પંદર એટલે ઉતવાર માં પંદર ટીક ના કરી દેવું પેલા જોઈ લેવું કે પાછળ મીટર પ્રતિ સેકન્ડ છે કે કિલોમીટર પ્રતિ અવર છે શું છે પાછળ એ જોઈ લેવું બરાબર તેવી જ રીતે અત્યારે ટ્રેન છે કે ટ્રેન ની ઝડપ શોધો કોઈ જ ઉલ્લેખ કરેલો નથી હૈ જોઈએ એ બી સી અને ડી શું કરશું તમને જવાબ મળી ગયો છે પરંતુ તમારો જવાબ અહીંયા મેચ થતો નથી કારણ કે ઓપ્શનમાં જે જવાબ આપેલો છે એ જવાબ તમને મળ્યો નથી તો તમારે કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કાં તો મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવું પડશે ત્યારે જ તમારો ઓપ્શન જવાબ મળશે તો કઈ રીતે ફેરફાર કરીશું ફેરફાર કરતા પહેલા આપણે એકમ તો અભ્યાસ કરવો પડશે કે અંતરનો મોટો એકમ છે કિલોમીટર ને નાનો એકમ છે મીટર તેવી જ રીતે સમયનો મોટો એકમ કલાક છે અને નાનો એકમ સેકન્ડ છે અને તેવી જ રીતે ઝડપનો મોટો એકમ કિલોમીટર પ્રતિ અવર અને નાનો એકમ મીટર છે બરાબર તો ફેરફારની વાત કરીએ હવે આપણે કે જો ઝડપ કિલોમીટર પ્રતિ અવરમાં આપેલી હોય અને તમારે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું થાય તો શું કશું તો કઈ નહીં જે બી ઝડપ કિલોમીટર પ્રતિ અવરમાં આપેલી છે તે અહીંયા મૂકી દો અને પાંચ ભાગે અઢાર વડે ગુણી દો તો તમને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ મળી જશે આ વાત તો સાચી કે પાંચ ભાગે અઢાર વડે ગુણી દો પણ આ પાંચ ભાગે અઢાર વડે શા માટે ગુણવાનું તો એ આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે આપણે કિલોમીટર પ્રતિ અવરમાંથી માંથી મીટર પ્રતિ સેકન્ડમાં કોઈ ઝડપને ફેરવી રહ્યા છે તો એક કિલોમીટર એટલે કેટલા મીટર થશે બોલો ચાલો તો એક હજાર મીટર થશે તેવી જ રીતે ભાગે એક કલાકની કેટલી સેકન્ડ થશે છત્રીસો સેકન્ડ થશે કે હા તો બે શૂન્ય ગયા સાદરુપ આપતાનો આવર્તું હોવું જોઈએ કે પાંચ દુના દસ અને અઢાર દુના છત્રીસ તો પાંચ ભાગ્યા અઢાર વડે ગુણી દેવાના ક્યારે કિલોમીટર પ્રતિ અવરમાંથી માંથી મીટર પ્રતિ સેકન્ડ ફેરવવું હોય ત્યારે જોઈએ આપણે ધારો કે ચોપન કિલોમીટર પ્રતિ અવર છે અને આપણે તેને મીટર પ્રતિ સેકન્ડ અંદર ફેરવવું છે શું એક ગાડી ટ્રેન કે જે એક કલાકની અંદર ચોપન કિલોમીટર કાપી રહી છે તો એક સેકન્ડમાં કેટલું કાપી રહી છે જોઈએ ચોપન ગુણ્યા પાંચ ભાગ્યા અઢાર અઢાર તરી ચોપન ને પાંચ તરી પંદર બરાબર પંદર મીટર પ્રતિ સેકન્ડ તો આ જ ટ્રેન કે જે એક સેકન્ડ ની અંદર પંદર મીટરનું અંતર કાપી રહી છે તો આ તો ખબર પડી છે કે કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે ફેરવવા હવે આપણે જોઈએ કે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય અને એને કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવું હોય તો શું કરશું તો કઈ જ નહીં ભાઈ આ જે મીટર પ્રતિ સેકન્ડ માં જે ઝડપ આવી છે અહીંયા મૂકી દો અને અઢાર ભાગ્યા પાંચ વડે ગુણી દો તમને કિલોમીટર પ્રતિ અવર મળી જશે જોઈએ ધારો કે ઝડપ તમને આપી હતી પંદર મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે એને ફેરવવાના છે કિલોમીટર પ્રતિ અવર બરાબર શું કરશું એક મીટર એટલે કેટલા કિલોમીટર થશે તો એક ભાગ્યા હજાર સાચું ને તેવી જ રીતે ભાગ્યા સેકન્ડ એક સેકન્ડ કેટલા કલાક તો એક ભાગ્યા છત્રીસો અઢાર પાંચ આના વડે ગુના પડશે કોને આને તો જોઈએ ચલો પંદર ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ પાંચ તરી પંદર અઢાર તરી ચોપન કિલોમીટર પ્રતિ અવર ઓકે હવે આપણે સાપેક્ષ ઝડપની વાત કરીએ એટલે કે જ્યારે બંને પછી અહીંયા ટ્રેન હોય માણસ હોય ગાડી હોય કોઈ બી હોય જ્યારે બંને ટ્રેનની ઝડપ એક જ દિશામાં હોય તો ઝડપનો તફાવત કરવાનો અને પછી દાખલામાં આપણે સૂત્રની અંદર મૂકશું એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જ્યારે બંને ટ્રેન સમાંતર હોય એક જ દિશામાં જઈ રહી હોય ત્યારે શું કરવાનું એક ટ્રેન અને બીજી ટ્રેન

બંને ટ્રેનની ઝડપ વિરુદ્ધ દિશામાં હોય તો આપણે ઝડપોનો સરવારો કરવાનો રહેશે જોઈએ કે એક ટ્રેન અહીંથી આવતી હતી ટ્રેન મુંબઈથી આવતી હતી હવે શું કરશું તો કે આ ટ્રેનની ઝડપ હતી સો કિલોમીટર પ્રતિ એવરની અને આની હતી ચાલીસ કિલોમીટર પ્રતિ એવરની તો બંને ઝડપોનો સરવારો કરીશું અને એ રકમ આપણે સૂત્રની અંદર મૂકીશું ઓકે તો તમને ઝડપની અંદર બધી જ માહિતી મળી ગઈ છે હવે આપણે અંતર કયું છે એ શોધવાનું છે તો જ્યારે કોઈ ટ્રેન કોઈ ફ્લેટ કે સ્થિર વસ્તુ જેમ કે કોઈ વૃક્ષ હોય ટ્રેન કોઈ ફ્લેટ કે આ ટ્રેન છે એ કોઈ ફ્લેટ વસ્તુ એટલે કોઈ ધાંભલો હોય કોઈ માણસ હોય એવી એ વસ્તુને પસાર કરશે કોઈ સિગ્નલ હોય તો એ ટ્રેનની લંબાઈ જ એ અંતરની અંદર મૂકવાની એટલે કે આપણે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય છે તો અંતર કઈ મૂકશું તો ટ્રેનની લંબાઈ બ્રિજને ક્રોસ કરે છે એવા સંજોગોમાં આપણે અંતરને કઈ રીતે કન્સિડર કરશું તો કે ટ્રેનની લંબાઈ તો લઈશું જ પણ સાથે સાથે કોઈ પુલ બ્રિજ ટનલ કે પછી કોઈ બીજી સામે ટ્રેન આવતી હોય એ બધું બધાનો સરવાળો કરીને આપણે ઉપયોગ કરીશું બરાબર જોઈએ કોઈ પણ દાખલામાં એક વધારે અંતર દેખાય ત્યારે બધાનો શું કરી દેવાનો કોઈ પણ દાખલાની અંદર એક કરતા વધારે અંતર આપણે દેખાનું તો સરવાળો કરી દેવાનો શું વાત કરી માત્ર અંતરનો સરવાળો કરવાનો છે પરંતુ ઝડપ આપેલી હોય તો શું કરશું આપણે આગળ જોયું કે જો અંતર આપેલું હોય તો વિરુદ્ધ દિશામાં હોય કે એક જ દિશામાં હોય બધાનો સરવાળો આ વાત તો આપણને ખબર છે પણ ઝડપ આપેલી તો શું કરશું આપણે આગળ જોયું કે બે ટ્રેન સામે સામેથી આવતી હોય તો આપણે એની ઝડપોનો સરવાળો કરીશું બે ટ્રેન એક જ દિશામાં જઈ રહી હોય તો મોટીમાંથી નાનીનો બાદ બાકી કરીશું તો આ રીતે તો મિત્રો આ આપણો સામાન્ય માહિતીનો વિડીયો જે આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર જો વિડીયો તમને પસંદ આવે તો શેર કરો આભાર